वेलकम टू गेट रिच विद आशका. आज हमारे साथ जुड़ा है अतुल जोशी एंड हिज वाइफ वसुधा जी. बोथ ऑफ यू आर गायनेकोलॉजिस्ट, यू आर डॉक्टर्स. वाओ, बोथ ऑफ यू. वाओ, सो हैप्पी वी हैव डॉक्टर्स. इट्स अमेजिंग. राजकोट थी आव्या छो तमे? શો જોયો છો તમે લોકો? એટલા માટે જ આવ્યા છીએ. શોમાં ઇન્ટરેક્શન કરવાનું મન થયું અને ઇટ વોઝ થોટ ઇનિશિયલી કે આઈ શુડ ગો વન. કેટલા ફેમિલી મેમ્બર્સ છે? અમે ત્રણ છીએ, હું, મારી વાઈફ અને મારી ડોટર. ડોટર છે એ સી સ્ટડિંગ ઇન મેડિકલ કોલેજ અમદાવાદ. ઓકે. GCS મેડિકલ કોલેજ. સી ઇઝ ઇન ધ ફાઇનલ ઇયર. Okay. Only daughter. Okay. Wonderful. Mother, father, parents are there, but they are not dependent. Okay, they are not dependent. They're staying with you? Yeah. They got the pensions. My father was a teacher. Basically, I'm coming from a low middle class family. But with the blessings of the God. Yeah, your file is big. It's not a middle class file. So even though the file is big, then also you require to manage it properly. Yes. That is very important. Yes. That's why we are here. In fact, jitli file moti tha hai, itlu vadare management. It's law of life. Ne, ki tamme kashu pan motu karo, ena management ne vadare attention, focus joye de na. Barabar se, yes. Smaller amount. So that's wonderful. So monthly income apne banne ni saathe jodi ni? Club kari se, haan. Okay. How much is your monthly income? 3 lakhs around. 3 lakhs. I am a seller, right? Okay. Working in the medical college. Okay. She is having her, she is self-employed, having her own hospital. Achha, tamari putani practice chhe. Okay. Kharcho? Kharcho, I am joa to including, if I said, investment, that is investment, savings. Without investment. Thali, fakta kharcho je paisa apni paise paacha nahi aavala. Usually, it around 2 lakhs. Around 2 lakhs. આપણે થોડું એક્સપેન્સીસ ને ડિટેલ્ડ આઉટ કરીએ કે કેમ 2 લાખ સુધી પહોંચે છે. હા, એટલે એમાં આવ્યું છે કે વી હેવ અ લાયબિલિટી ઓફ પ્રોપર્ટી ટેક્સ, ધેન ઇન્કમ ટેક્સ વી આર પેઇંગ 20,000 ઇચ પર મંથ, પછી 20,000 જનરલ એક્સપેન્સીસ, ફૂડ એન્ડ એવરીથિંગ ઇન્કલુડિંગ ફોન બિલ, ટેલિફોન બિલ, દેટ મોબાઈલ બિલ, પર્સનલ કેર, એવરીથિંગ. એટલે હા, એવું જોતા એવું થાય છે કે 2 લાખ રૂપિયા મારો મેન્ટેનન્સ ખર્ચો થાય છે. ઇવન લોન એમાઉન્ટ છે મારું, હોમ લોન. બસ મારે એટલા માટે ધ રીઝન આઈ ટ્રાય ટુ એક્સપેન્ડ. અમારી પોતાની છે એ હોમ લોન છે, એનો 44,000 ઇન્સ્ટોલમેન્ટ આવે છે પર મંથ. લોન કેટલાની છે? લોન છે 44 લાખ. દેટ ઇઝ હોમ લોન. ઇન રાજકોટ? રાજકોટ. એટલે તમે એ ઘરમાં રહો છો જે ઘરની તમારી હોમ લોન? ના, વી હેવ ઇન્વેસ્ટેડ ફોર પ્રોપર્ટી. ધેર ઇઝ અ ડિફરન્ટ પ્રોપર્ટી. વી હેવ અ હાઉસ વી ઇન વિચ વી આર ગેટિંગ ધ રેન્ટ ઓલ્સો. કરેક્ટ. સો વોટ્સ યોર રેન્ટ? દેટ ઇઝ 10,000 પર મંથ ફોર મી. ઓકે. ફોર મી અલોન દેટ ઇઝ 120 પર યર, 1,20,000. ઓકે. અમારા વાઈફનું પણ એક મકાન છે, એ પણ રેન્ટ ઉપર છે, દેટ 60,000 પર યર, 5,000 પર મંથ. વાવ. Apart from that, she is taking lecture in the self-finance colleges. And, colleges, Ayurvedic and homeopathic college. Ma. So she is getting 25,000. It's such a sweet voice, I want to hear you. Rent is 60,000, but you have lectures. 25,000 per month, lecture income. Okay. Teaching. Rajkot, ma je self-finance, homeopathic and Ayurvedic college, hoy, ema hu lecture leva jau chu. Wow. તમને તો ગુસ્સો પણ નહીં આવતો તમારો અવાજ એકદમ. શી સો સોફ્ટ. થેન્ક યુ. શાંતિથી બેસીને સાંભળે બધા તમને. વાવ. સો હર આ તમે જે 10, 60, 25 તમે 3 લાખમાં ઇન્ક્લુડ કર્યા છે કે આનાથી અલગ છે? ના, દેટ ઇઝ અધર દેન 3 લાખ્સ. અધર દેન 3 લાખ્સ. ઓકે. સો એક બહુ સરસ વાત આપણે અહીંયા સમજવા મળી રહી છે તમારા માટે બી અને દર્શકો માટે બી, કે એમને મને કીધું કે એમની જે હોમ લોન ચાલી રહી છે એ હોમ લોન અગેન્સ્ટ ઇન્વેસ્ટમેન્ટ છે, એ હોમ લોન અગેન્સ્ટ એ ઘરમાં નથી જે ઘરમાં એ રહે છે.
ઘણા બધા કેસીસ શો ઉપર જે આપણે સોલ્વ કરતા હોઈએ છીએ, ઘણા બધા દર્શકો જે આ શો જોતા હોય છે એ લોકો વિચારતા હોય છે કે ઘર લેવું તો એક સારી વાત છે, તો ઈએમઆઈ એક સારી વાત કેમ નથી? એનું એક બહુ સરસ સેગ્રીગેશન આ કેસ સ્ટડીમાં મળ્યું છે કે તમારું રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ અગર તમારા કેશ બ્રેકેટમાં ઇન્કમ જનરેટ કરે છે તો દેન ઇટ ઇઝ નોટ અ લાયબિલિટી, પણ તમે એ ઘરમાં રહીને એ ઘરની ઈએમઆઈ ભરો છો તો દેન દેટ હાઉસ ઇઝ નોટ ઇન્વેસ્ટમેન્ટ, એ ઘર તમારા માટે લાયબિલિટી, રાઈટ? એટલે યુઝ્યુઅલી આ વાત હું તમારા કેસ વગર દર્શકો સાથે શેર કરત તો આઈ વુડ હેવ પ્રોબેબલી કન્ફ્યુઝ ધેમ, પણ કારણ કે આ કેસ સ્ટડી સામે છે કે અતુલભાઈ જે ઘરમાં રહે છે એ ઘર ઉપર લોન નથી, જે મકાનમાં એમને ઇન્વેસ્ટ કર્યું છે એની ઉપર લોન છે, એટલે એની સામે તમને રેન્ટ કેશ ઇન્કમ જનરેટ થાય છે, અને નોટ ઓનલી દેટ એમની ઈએમઆઈ કરતા વધારે જનરેટ થાય છે. સો ધેટ્સ રિયલી વન્ડરફુલ. સેવિંગ્સમાં મારું 50,000 ના એસઆઈપી કરું છું પર મંથ, અને મારા 30,000 ના એસઆઈપી કરીએ છે. 30,000 ની એસઆઈપી તમારી છે, ઓકે, સો ધેટ્સ અબાઉટ 80,000. આ કેટલું જૂનું છે? એ ધેટ ઇઝ ધ પ્રોબ્લેમ, એ 47 થી ચાલુ થયું છે, લિટલ બિટ વી આર લેટર, 2 યર, 1.5 વર્ષ, ઇટ્સ નેવર. પણ એના કમ્પન્સેટ કરવા માટે એક બહુ સરસ મજાની વાત કરું છું તમને. હું, મારી ડોટર છે, સી ઇઝ 21, વી હેવ સ્ટાર્ટેડ એસઆઈપી ઓફ માય ડોટર, વેરી ગુડ, 20,000 પર મંથ. સો મેં જ્યારે ચાલુ કર્યું ત્યારે સંજોગો પ્રમાણે મોડું ચાલુ કર્યું છે, પણ હવે બીકોઝ વી આર, વી કેન ડૂ દેટ, વી કેન એફોર્ડ દેટ ઇન્વેસ્ટમેન્ટ ઓફ 20,000 પર યર. તો ઇફ વી કેલ્ક્યુલેટ કે ઇફ સી વિલ બી એટ માય એજ, એમ સી મેન્ટેન દેટ ઇન્વેસ્ટમેન્ટ, દેન સી વિલ બી હેવિંગ અ વેરી ગુડ પોર્ટફોલિયો. દેટ ઇઝ વોટ આઈ થોટ. એન્ડ યુ આર થિંકિંગ, આઈ વોન્ટ યોર, આઈ વોન્ટ યોર દેટ, યુ હેવ માય સ્ટેમ્પ, યુ હેવ અવર શો સ્ટેમ્પ, યુ આર એન્ટાયર ટીમ સ્ટેમ્પ, દેટ યુ હેવ ડન અ ગુડ જોબ. ખાલી એકા ફક્ત થોટ દેટ આઈ વોન્ટ કે મારા મહેનતથી કમાયેલા પૈસા મારા માટે કમાઈને આવે, એ એકલી થોટ ઇનફ છે એક આખો જાયન્ટ પોર્ટફોલિયો ઊભો કરવા માટે. અને આ શો દ્વારા અમારું સૌથી મેઇન એમ, ગોલ એ જ છે કે લોકોની અંદર આ થોટ આવે, દેટ ઇટ ઇઝ વેરી એસેન્શિયલ. એક જે બીક છે એ બીકને દૂર કરી, લોકોને એજ્યુકેટ કરી અને રાઈટ દિશામાં મોકલવાથી ઇટ્સ લાઈફ ચેન્જિંગ. કેટલા લોકો અહીંયા આવે છે અને જ્યારે સમજ લઈને પાછા જાય છે તો આઈ સી ધેર ફેસીસ, યા, ધે આર રિયલી, ધે આર રિયલી બેનિફિટેડ. સો ઇટ લિટલ ચેન્જ, ચાહે એ તમારો વિચાર હોય, ચાહે તમારું એ ફાઇનાન્શિયલ પોર્ટફોલિયોને આગળ ઓલ્ટર કરવાની સમજની ક્ષમતા હોય, ઇટ્સ ઇનફ. દેટ ઝીલ ઇઝ ઇનફ ટુ ચેન્જ એવરી. Health insurance, I'm sure your doctors, you would have done perfect. That is lacking, and that is what I wanted you to pinpoint me. લીધો નથી તમે હેલ્થ ઇન્સ્યોરન્સ જ નથી, આટલો સરસ પોર્ટફોલિયો પછી તમે હેલ્થ ઇન્સ્યોરન્સ નથી લીધો? ટર્મ પ્લાન લીધો છે પણ હેલ્થ ઇન્સ્યોરન્સ નથી લીધો. ઓકે, ટર્મ પ્લાન પર આપણે આવીશું, પણ ડોક્ટર્સ રહીને તમને તો આનું મહત્વ ખબર છે. ના ના, એટલે પહેલેથી સ્વીકારી લીધું છે કે હું જ્યારે શોમાં જાઉં છું ત્યારે મારે સ્વીકારવાનું છે કે આ ભૂલ કરી છે એઝ અ ડોક્ટર. ઇવન આઈ એમ નોટ ડોક્ટર, હેલ્થ ઇન્સ્યોરન્સ શુડ બી ટેકન બાય એવરીબડી. મોર્ટાલિટી ચાર્જિસ ને બધા વધતા હોય છે, પ્રીમિયમ વધતું હોય છે, એટલે એમાં એમાં થોડી બેદરકારીથી રહી ગયું છે. તો આખો પોર્ટફોલિયો ડિસ્ટર્બ થઈ શકે છે ત્રણ વસ્તુના ના હોવાથી, કે અપ્રોપ્રિએટ ના હોવાથી, વિચ ઇઝ હેલ્થ ઇન્સ્યોરન્સ, વિચ ઇઝ લાઈફ ઇન્સ્યોરન્સ એન્ડ એમરજન્સી ફંડ. આના ઉપરાંત બધું રોકાણ પણ, એસઆઈપી પણ, બધાનો રિસ્ક, યુઅર રિસ્ક એપેટાઇટ અનનોઇંગલી મોટો થઈ જશે, અને જ્યારે એકચ્યુઅલી સામે આવશે ખાવાનું તો તમને લાગશે આઈ ડોન્ટ વોન્ટ ટુ ઈટ સો મચ, બરાબર છે, બટ બાય ધેટ ટાઈમ તમે એટલો રિસ્ક લઈ લીધો છે. ઓકે, સમ વી આર પ્લાનિંગ ફોર ધેટ,
ને વી ડેફિનેટલી ડુ ઇટ યુ હેવ ટુ ગમે એટલું મોંઘું પડે તમને બીકોઝ તમારા પોર્ટફોલિયોના મુજબ તમે અફોર્ડ કરી શકો છો ઇફ ઇટ વોઝ અ નોન અફોર્ડેબલ કોસ્ટ આપણે કંઈક રસ્તો કરે બટ અ ફેમિલી ફ્લોટર ઓર તમારું બંનેનું સાથે ઇટ્સ એબ્સોલ્યુટલી ડુએબલ મિનિમમ 10 લાખ્સ નો ના ચોક્કસ તમારી પાસે બંનેનો ભેગો થઈને 5-5 ઈચ બરાબર ઇટ્સ એસેન્શિયલ અને એવી કોસ્ટ નહીં આવે જે તમે અમે કરવા માંગીએ છીએ તો હવે કરી નાખશું અઠવાડિયામાં જ અમે પ્લાનિંગ કરતા હતા કે મારે શોમાં આવો જવાબ ન દેવો પડે કે હેલ્થ ઇન્સ્યોરન્સ નથી સારું તો તમે મને એ પણ ખબર હતી કે મારે શું જવાબ દેવામાં મુશ્કેલી તમે પોલિસી લેશો ત્યારે અમને મેઇલ નાખી દેજો કે તમે પોલિસી લઈ લીધી છે ચોક્કસ ચોક્કસ 100% ઓકે ઇમરજન્સી ફંડ ઇમરજન્સી ફંડ છે મેં એવું રાખ્યું છે કે મેં બીજી LIC ની પોલિસીસ છે ને મારી બધી ટ્રેડિશનલ પ્લાન એ પહેલાં અમે જ્યારે મિડલ ક્લાસ ફેમિલીમાંથી જ્યારે અમે ચાલુ કર્યું કમાવાનું કામ કરવાનું ત્યારે ટ્રેડિશનલ પોલિસીનું એક સમય હતો અને છે LIC તો મેં શું કર્યું છે કે LIC ની પોલિસી બધી એસાઇન કરાવી છે બેંકમાં અને એમાં એને કહેવાય LAS લોન અગેન્સ્ટ સિક્યોરિટી એનું જે ચેકબુક તમને આપે કે યુ કેન એક્સપેન્ડ એટ એની ટાઈમ ઇમરજન્સી ફંડ તો એવું છે કે જરૂર પડે તો જ વાપરવાનું છે તો મેં શું કર્યું છે કે એનું 30 લાખ રૂપિયાની લિમિટ થાય છે મારી સરેન્ડર વેલ્યુ અને બધી પોલિસી એસાઇન આપણે સાચવવી પણ ના પડે એ પોલિસી મેં એસાઇન કરી યસ બેંકમાં અને એટ ધ રેટ ઓફ અરાઉન્ડ 10% 10% વ્યાજે જેટલા પણ દિવસ તમે વાપરો પૈસા એટલા ઇમરજન્સી ફંડ તમે રાતના પણ ચેકબુક મારી પાસે હોય LAS ની આ એના જેવું ઓડી જેવું થાય લોન અગેન્સ્ટ સિક્યોરિટી એટલે પોલિસી મેચ્યોર થાય ત્યારે એની પાછી વેલ્યુ ઘટી જાય તો મારી પાસે 30 લાખ રૂપિયા એ ઇમરજન્સી ફંડ છે કે જે હું પૈસા ઇન્વેસ્ટ નથી કર્યા મેં પોલિસી એસાઇન કરી છે પૈસા નથી ઇન્વેસ્ટ કર્યા એટલે આઈ એમ નોટ પેઈંગ મને કોઈ વ્યાજ મળતું નથી ને નથી પૈસા રોક્યા પણ એને કારણે જ્યારે મારે જરૂર પડશે ત્યારે એનું એ જેટલા દિવસ વાપરીશ એટલા દિવસનું વ્યાજ ચૂકવવું પડશે ઓકે આવું અમે પોતે વિચારીને કરીએ છીએ ઓકે નો પ્રોબ્લેમ ધીસ વોઝ અ વે ટુ થિંક પણ આપણે અગર એને ટેકનિકલી અને પ્રેક્ટિકલી તોડીએ તો બહુ સિમ્પલ છે ઇન ઇટ્સ વર્ડ્સ એમરજન્સી ફંડ અગર આપણે એમરજન્સી પર વ્યાજ ભરવું પડે તો દેટ ઇઝ નોટ એન એમરજન્સી ફંડ દેટ ઇઝ જસ્ટ અ ફંડ દેટ વી આર યુઝિંગ ઇન આર એમરજન્સી અને એટલા માટે આપણે એની ઉપર વ્યાજ ભરવું પડે છે બરાબર છે કન્ટિન્જન્સી ફંડનો મતલબ કા ફિક્સ ડિપોઝિટમાં કા લિક્વિડમાં તમારા એક્સપેન્સીસ ઇન્ટુ 6 મંથ્સ ઓર યોર સેલરી ઇન્ટુ 3 મંથ્સ આની તૈયારી રાખી છે કે ના તમારે કસે વ્યાજ ભરવું પડે ના તમારે તમારું વળતર તોડવું પડે ના તમારે કોઈની પાસે માંગવું પડે ના તમારે તમારે કોઈ બીજા ફંડ તોડવા પડે બરાબર છે કશું ડિસ્ટર્બ કર્યા વગર એક ફંડ જે તમારા માટે અવેલેબલ હોય એને કહેવાય કન્ટિન્જન્સી ફંડ એટલે આપણે એને પણ બનાવીશું વીલ નોટ ટ્રીટ એની કાઇન્ડ ઓફ લોન એઝ એમરજન્સી નો લોન ઇઝ એન એમરજન્સી એની લોન ઇઝ અ લાયબિલિટી પછી માણસ તમારું એમરજન્સી પૂરું પાડે કે પેલી લાયબિલિટીને બળતરામાં બેસે કે મારે આ પૂરું કરવાનું છે મારે આ પૂરું કરવાનું છે મારે આટલા પૈસા પાછા આપવાના છે હોઈ શકે એમરજન્સી મેડિકલ રીઝન્સથી હોય એટલે આપણી પાસે હેલ્થ પોલિસી નથી એમરજન્સી ફંડ નથી તો આ બે વસ્તુ પોર્ટફોલિયોમાં રિસ્ક હાઈ કરે છે તો એનું માર્ગદર્શન જરા ઇમરજન્સી ફંડનું મને જોઈએ આપણે એની પર આવીશું બટ ડેફિનેટલી વી હેવ ટુ વર્ક ઓન એન એમરજન્સી ફંડ સે આઈ વુડ સે અબાઉટ 6 લાખ રૂપિયા is something that you would need if I say 2 lakh rupees na expenses che to apne 3 mahina nu pakdi ne chaliye to 6 lakh rupees tere koi bhi wo problem aayo ke tumne 3 mahina e income generate na kari shakya to tumhari paase itla paisa ready padya che without disturbing any of your funds emna financial planning ma su nikrine aave che e joiye apne ek nana break pachi વેલકમ ટુ ગેટ રિચ વિથ આશકા તમે કીધું ટર્મ પ્લાન પણ છે હા વસુધાનો છે ઓકે 1 કરોડ રૂપિયાનો ટર્મ પ્લાન છે એનું પ્રીમિયમ આવે છે 74,074 રૂપિયા વર્ષે અને 5 વર્ષ ભરવાનું છે એનો બીજ 2 વર્ષ થયા છે અને આપનું નથી કેમ હું બહુ આઈ એમ વેરી ટ્રાન્સપરન્ટ મને એવું લાગતું કે મને એક નાની વાત ઉપરથી કોઈના એક સાચું બોલવા પરથી એક બ્યુટીફુલ થોટ હંમેશા બહાર આવે મને એવું લાગતું કે LIC માં પણ હું એવા પણ પ્લાન ન લેતો એમ થાય કે મને
હોય અને પૈસા મળે. વી ડોન્ટ થિંક ઓફ સર્ટેન એક્સિડેન્ટલ સિચ્યુએશન. That was my view. It was not, it might not be right. મને ખોટું નથી, મારો પણ આવો વ્યૂ હતો કે જીવતા જીવતા હું બધું કરું છું, મર્યા પછી પણ મારે કરવાનું. હા, પણ ના, ફક્ત એમના વિચારે ના. એટલે બીજી બધી પોલિસી ને એવું બધું ફંડ છે, એટલું બધું છે કે. બટ વોટ ઇઝ ઇટ? ઇઝ ઇટ વર્થ યુ યોર ટાઈમ, ધ યર્સ યુ હેવ સ્પેન્ટ, ધ ફ્યુચર દેટ યુ સી ફોર યોર ફેમિલી એન્ડ યોર ચાઇલ્ડ? ઇઝ દેટ ઇઝ ઇક્વલ ટુ ઓલ ધી પોલિસીઝ? આઈ ડોન્ટ થિંક સો. કારણ કે LIC માં તમે બધી રિટર્ન બેક પોલિસીઝ હશે, ટ્રેડિશનલ પોલિસીઝ હશે, એટલે એનું કવર ડેફિનેટલી એટલું નહીં હોય જેટલું કે તમને જોઈએ. પણ છતાં બી તમે મને કહો કે એનું કવર કેટલું છે. એનું લગભગ 70-80 લાખ રૂપિયાનું થાય. યુ નો હાઉ મચ મિનિમમ યુ નીડ યોર? અમારી જરૂરિયાત થોડી વધારે છે, પોર્ટફોલિયો જોતા અને બધું જોતા. મિનિમમ 3 CR, મિનિમમ 3, ઇફ યુ કેન અફોર્ડ મેક્સિમમ 4. અને એ જે ઇમોશનલ થોટ, મેં કેમ આ થોટ બદલી, હું તમારી સાથે શેર કરું. આઈ યુઝ ટુ થિંક કે અરે આફ્ટર આઈ ડાય ઓલ્સો હેવ ટુ ડુ સો મચ, બટ વોટ અબાઉટ ધ લાયબિલિટીઝ? એન્ડ વોટ અબાઉટ કે મારો લાસ્ટ મોમેન્ટ આવ્યા લાઈફના, ને એ વખતે મને એવું થયું કે આઈ વોન્ટ ટુ ડુ સો મચ ફોર ધીઝ પીપલ, યુ કાન્ટ ડુ ઇટ. So which feeling you want to give more importance to? How you are feeling today or how you might feel at that time? કારણ કે આજે જે તમે ફિલિંગ કરી રહ્યા છો એ તો ફિલિંગ આવી ગઈ અંદર, યુ કેન ઓલ્ટર દેટ. પણ જે આવી જ નથી એને ઓલ્ટર કઈ રીતે કરશો? મોડા છે પણ ટર્મ પ્લાન જોઈએ, એબ્સોલ્યુટલી જોઈએ. ઇટ વિલ મેક યુ ફીલ બેટર. અને આ બધું તમે જે કર્યું છે ને એની પર તમારી છાતી ઓર ચોડી થઈ જશે કે ઓકે, નાવ આઈ એમ કમ્પ્લીટલી secured from every aspect. PPF ma FD PPF maru je hatu ne 15 varsh ni term puri thi gayi thi le me shu karyu che ke 15 e paisa 15-1 lakh rupiya hata e aavi ene sidha lamsam rokan karyu mutual fund ma ane SIP chalti thi etle eno badhu manage pela ma thai gayu anu extended karyu che 15 varshe hu boli gayo to એમાં એવું છે કે ભૂલી જાવ તો એ તમારું બંધ થઈ જાય છે. એનું 15-20 વર્ષનું એક્સટેન્ડ કર્યું છે. લગભગ 20 વર્ષ પછી, એટલે આજથી 3 વર્ષ પછી એને 22-23 લાખનું ફંડ આવશે. હાઉ ઓલ્ડ આર યુ? યુ સેડ યુ 48 કમ્પ્લીટ થશે ડિસેમ્બરમાં. મને આના સિવાય કોઈ બીજું ડેટ ઇન્વેસ્ટમેન્ટ કરો છો તમે? ડેટ ઇન્વેસ્ટમેન્ટમાં તો એમાં પ્રોપર્ટી ઇન્વેસ્ટ કરી છે, ધેટ ઇઝ લેન્ડ. સો આઈ વુડ લાઈક ફોર યુ ટુ કન્ટિન્યુ યોર PPF વન મોર સાયકલ. બરાબર, જ્યાં સુધી તમે રિટાયર નથી થતા. વિચારીએ છીએ, મને ખબર નથી 5 વર્ષ એક્સટેન્ડ થાય પછી ફર્ધર 5 વર્ષ થઈ શકે. 15 અગેન. ઓકે, અચ્છા, તો એ PPF કન્ટિન્યુ રાખવાનું જ્યાં સુધી તમે ત્યારે રિટાયર થઈ જાઓ ત્યારે એ કોર્પસ બહાર કાઢવાનું વિચારજો. જ્યાં સુધી રિટાયર નથી થતા ત્યાં સુધી કોર્પસ અંદર જ રહેશે. બીકોઝ 8.7% યા, બટ યુ કાન્ટ પુટ એવરીથિંગ ઇન ઇક્વિટી. એન્ડ ફોર સમબડી લાઇક હર હુ ઇઝ વર્કિંગ ઓન હર લાઈફ, ગુડ. યા, ઇટ્સ ગુડ, ઇટ્સ નોટ બેડ. આઈ એમ ટેલિંગ ધેટ ઓન્લી. એટલે અગર આ ચાલતું રહેશે ને ટાઈમ ટેક્સફુલી, તમે એની પૂરી 80C ની લિમિટ અહીંયા ક્લિયર કરશો એમના માટે, તો વોટ એવર રેસ્ટ ઇઝ લેફ્ટ, કે આંખ બંધ કરીને ઇક્વિટીમાં ઇન્વેસ્ટ થાય. બીકોઝ ડેટમાં તમે આટલું બનાવીને રાખ્યું છે ફોર યોર રિટાયરમેન્ટ. So, I would like for her to at least continue PPF. Continue, yes, her, yes, PPF. મારું નવું ચાલુ કરવું જોઈએ? યુ કેન ઓપન એકાઉન્ટ, પણ મારી એજ પછી 64. યા, આઈ ડોન્ટ થિંક સો. વન ઇઝ ગુડ ફોર યોર રિટાયરમેન્ટ. આઈ વુડ લવ ટુ નો યોર ગોલ્સ. મને એમ લાગે છે કે 55 વર્ષની ઉંમરે, ઇવન ઇફ આઈ ડોન્ટ ડુ એનીથિંગ, આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ, બટ કંઈ ન કરીએ તો પણ મહિને 2 લાખ રૂપિયા આવે એવી કોઈ વ્યવસ્થા ગોઠવવી છે. અત્યાર સુધી કેટલું કોર્પસ એક્યુમ્યુલેટેડ છે મ્યુચ્યુઅલ ફંડ ને FD? લગભગ, હા, ઘણું થયું છે. PPF ને બધું ગણીને કેટલું તમારી પાસે એક્યુમ્યુલેટ છે? LIC ની પોલિસી આવે એનું ગણી લેવાનું, મેચ્યોરિટી આવે ત્યારે. હા, તો લગભગ 1.5 કરોડનું તો થઈ જાય. ઓકે, સેકન્ડ ગોલ
ટ્રીપ ટુ વી આર ગોઈંગ એવરી યર યુરોપ એવરી યર વોટ અ લકી મેન ધેટ ઇઝ હું કન્ટિન્યુ કરવાનો છું જ્યાં સુધી મારાથી થાય ત્યાં સુધી. So Europe trip is not something that you can't afford with this kind of a portfolio. So that's okay. Excellent portfolio. There are very minor issues, not mistakes. And if mistake pan hoy to judgment lapse baddha ma aave because you're dealing with everything je tame kamao chho. So it's okay. આપણે તમારા ઇન્વેસ્ટમેન્ટ વિશે વધારે ચર્ચા નથી કરી શક્યા, પણ આજે તમે 2 લાખ રૂપિયાની ઇન્કમ કહો છો એટ ધી એજ ઓફ 55, દેટ્સ પ્રીટી પોસિબલ, ઇટ ઇઝ પ્રીટી ડુએબલ. એક્સેપ્ટ કે આપણે આજે 25,000ની અમાઉન્ટ છે એ વધુ કરીએ ઇન અ વે દેટ યુ આર એબલ ટુ ઇન્વેસ્ટ ઇવન આફ્ટર યુ રિટાયર એટલીસ્ટ ટિલ 60. સો ઇવન ઇફ આઈ સે 60, યુ સ્ટીલ હેવ અબાઉટ 12 ગુડ યર્સ ટુ ઇન્વેસ્ટ. 12 યર્સ ઇઝ અ વેરી ગુડ અમાઉન્ટ ઓફ ટાઈમ કે તમને એક સારું વળતર મળે. સો આઈ એમ નોટ વરીડ અબાઉટ યોર ગોલ્સ એટ ઓલ. તમે તમારા ગોલ્સ બહુ ઇઝીલી અચીવ કરી લેશો, તમને પણ ખબર છે, મારે કંઈ કહેવાની જરૂર નથી. મને થોડી એક ક્વેરી હતી, એટલે ક્વેશ્ચન હતો, જેના મને કન્ફ્યુઝન છે. સપોઝ આફ્ટર 3 યર્સ 4 યર્સ વી આર આઈ એમ એટલે અમને મળે છે, અમારી પોલિસી હવે મેચ્યોર થવાના ચાન્સીસ વધતા છે. સપોઝ ઉદાહરણ તરીકે હું તમને કહું કે 3 વર્ષ પછી એને મને 22-23 લાખ રૂપિયા આવવાના છે, એના 1 વર્ષ પછી એને આવશે 40-45 લાખ રૂપીસ. મારે એનું શું કરવું જોઈએ? મારે મ્યુચ્યુઅલ ફંડમાં તો માર્કેટ હાઈ હોય તો યુ ડાયરેક્ટ ઇન્વેસ્ટ કરવાનું તો સલાહભર્યું લાગતું નથી મારા પ્રમાણે. મને એવું લાગે છે કે હું એક ફંડમાં બેલેન્સમાં રાખી ફિક્સમાં અને ટ્રાન્સફર કરતો રહું SIP કરીને વધારે મોટી. અથવા તો બીજો એક રસ્તો વિચારું છું, મારા વિચારો છે કે કોઈ પ્રોપર્ટી લેન્ડ કે જ્યાં પોટેન્શિયલ હોય ત્યાં હું એ ઇન્વેસ્ટ કરું. એ મને એક થોડી કન્ફ્યુઝન રહે છે કે કારણ કે આવે છે પૈસા. સો ઇફ યુ વોન્ટ ટુ ગેટ કે તમારી લાઇફસ્ટાઇલ મેન્ટેન રહે, તમને 2-2.5 લાખ રૂપિયા આવતા રહે, અને આ તમારી જો અમાઉન્ટ આવવાની છે નેક્સ્ટ કપલ ઓફ યર્સમાં, હાઉ મેની યર્સ યુ સેડ? 3 યર્સમાં અગર તમને અમાઉન્ટ આવવાની છે, તો વાય નોટ યુ, વાય વુડ યુ નોટ કન્સિડર કીપિંગ ધીસ અમાઉન્ટ ઇન અ લાર્જ કેપ? લાર્જ કેપ બીકોઝ તમને ફરી એક વખત 10 વર્ષનો ગાળો મળી રહ્યો છે. એટલે એક સાથે શ્યોર મને એવું જ, એટલે મને મ્યુચ્યુઅલ ફંડમાં એ કન્ફ્યુઝન થાય છે, પણ કારણ કે તમારી પાસે કોઈ ડેટ ઇન્વેસ્ટમેન્ટ નથી એટલે તમે બેલેન્સ ફંડ કન્સિડર કરી શકો છો. બટ ઇફ આઈ વર ટુ સી ઇટ, મારી પાસે જો 10 વર્ષ હોય રમવા માટે, તો હું એક એવા સેક્ટરમાં રમું જ્યાં મને ખબર છે કે મારું રિસ્ક બહુ હાઈ નથી, એટ ધ સેમ ટાઈમ મને ખબર છે કે ડબલ ડિજિટમાં 10% તો મને વળતર મળશે જ મળશે 10 વર્ષમાં. આફ્ટર 10 યર્સ વેન આઈ એમ નોટ વર્કિંગ એની મોર, ત્યારે હું એને બેલેન્સ ફંડમાં શિફ્ટ કરી શકું કે હું ડિવિડન્ડ એન્જોય કરી શકું. ત્યાં સુધી ઇક્વિટીમાં રાખી શકાય. જ્યારે મારી પાસે નોકરી નથી પછી હું થોડું રિસ્કમાં હું ચેન્જ કરું કે મારું કે મારું સેક્ટર ચેન્જ કરું, તો મારું રિસ્ક કમ્પેરેટિવલી નીચું આવે. બટ ઇફ યુ ગોઈંગ ટુ વર્ક ફોર નેક્સ્ટ 10 યર્સ એન્ડ ઇફ યુ હેવ દેટ મની, પુટ ઇટ એટ અ પ્લેસ વેર ઇટ્સ ગોઈંગ ટુ વર્ક મેજિકલી ફોર યુ. 10 વર્ષથી કંઈ ઓછું હોત તું ના પાડત. મને કન્ફ્યુઝન શું હતું એક સાથે, કારણ કે માર્કેટના ઇન્ડેક્સમાં એવું હોય કે SIP સાથે, એટલે તમે 45 લાખ એક સાથે ઓબ્વિયસલી લમસમ નહીં કરો. હા, અને એ કરી બી દો તો ઇટ ડઝન્ટ મેટર. અચ્છા, ગુડ ફંડ, યુ કેન હેવ અ હ્યુજ અમાઉન્ટ ઇન અ ગુડ ફંડ. ચાહે તમે સેગ્રીગેટ કરીને એની એવરેજ બેલેન્સ આઉટ કરો કે તમે એકમાં કરો, એટલીસ્ટ ડોન્ટ ડુ ઇટ ઇન 1, ડુ ઇટ ઇન 3, તો યુ ઓલવેઝ હેવ એન ઓપ્શન કે તમારે 4-5. અમે એવું જ કર્યું છે કે જે 50,000ની થાય છે તો 5 અલગ અલગ ફંડ છે 10-10 હજારના, એને 30,000 છે તો 3 અલગ અલગ 10 હજારના ફંડ SIP. પણ મને એમ થાય કે SIPમાં તો પેલું તમને મળી જાય, પેલું વધારે ભાવમાં મળે, ઓછા મળે, એટલે એનું બેલેન્સ થઈ જાય. પણ એક સાથે તમે ઊંચામાં, સપોઝ માર્કેટ ઇઝ હાઈ એન્ડ ઇફ યુ આર ઇન્વેસ્ટિંગ, ધેટ ઇઝ માય સમથિંગ કોલ્ડ STP, ટ્રાન્સફર પ્લાન સિસ્ટમ. સો ધેન ઇન ધેટ ધેર આર વેરિયસ વેઝ યુ કેન ઓલવેઝ, ઇવન ઇફ યુ વોન્ટ ટુ ડુ લમસમ, તમે મહિનાના 2-2 લાખ રૂપિયા લમસમ કરી શકો છો. તમે 2 લાખ રૂપિયાની SIP કરો, લેટ ઇટ કુક ફોર યુ ઇન અ લિક્વિડ ફંડ સમવેર. મને ક્યારેક વિચાર એવો આવતો, પણ 10 યર્સ હોય ને તો લાસ્ટ 10 યર્સમાં સારા સેક્ટરમાં જ્યાં રિસ્ક કમ્પેરેટિવલી એપેટાઇટની અંદર રહે એવી રીતે ડેફિનેટલી રોકાણ કરવું જોઈએ. Obviously not investing all 45 in one place. If you want, okay, you can do that. It's not that you can't do it. But you should have an appetite for that. મને ઘણો વિચાર આવે છે મ્યુચ્યુઅલ ફંડના ભવિષ્ય વિશે,
ફ્યુચર વિશે કે તમને એક વસ્તુ કહું કે મારી 2004માં આઈ હેડ અ મ્યુચ્યુઅલ ફંડ્સ જે મેં વિધાઉટ રીઝન કોઈ પણ કારણ વગર મારી જરૂરિયાત પણ નહોતી પણ મને એમ થયું 2 લાખ રૂપિયાના 6 લાખ રૂપિયા થઈ ગયા છે ઓહ આટલો બધો નફો થઈ ગયો છે અને મેં વિધડ્રો કર્યા તમે 2006માં વિધડ્રો કર્યા મને એવું થયું કે મને બહુ નફો મળી ગયો પ્રોફિટ થઈ ગયો એટલે ઓહો આટલો બધો મેં રાખ્યા હોત તો મારી પાસે છે એનું એક પેલી કોપી તો અત્યારે અરાઉન્ડ 2.25 કરોડ રૂપિયા હતા ઇટ્સ અ પાર્ટ ઓફ ધીસ થિંગ બટ એટલે મને એવું લાગે છે કે મિસ કર્યું મ્યુચ્યુઅલ ફંડમાં બહુ નહીં પણ મને એવું ખ્યાલ છે કે તમારા 100 રૂપિયા 100 અલગ અલગ ઘેરો કે છે એટલે રિસ્ક નથી રહેતું પણ હવે શું કદાચ હવેના પછીના 10 વર્ષમાં એના જેવું ના થાય એટલે આઈ એમ નાઉ કેરફુલ હું ઇન્વેસ્ટ કરી રાખું છું આઈ એમ નોટ ડુઈંગ એની મેન્યુપ્યુલેશન વિથ દેટ ફંડ ઇક્વિટી પર્ટિક્યુલરલી બિકોઝ લાંબા ગાળામાં ઇક્વિટી બહુ સારું વળતર આપી શકે ક્યારેક મનમાં એવો વિચાર આવે કે આમાં કંઈ ચેન્જ થાય તો એના માટે મ્યુચ્યુઅલ ફંડ ઇઝ ઓલવેઝ એટ રિસ્ક એવરીવેર ઇટ ઇઝ રિટર્ન એવરીથિંગ ઇઝ એટ રિસ્ક એવરીથિંગ ઇઝ એટ રિસ્ક યુ વોક આઉટ ઓફ ધ સ્ટુડિયો ઇટ્સ રિસ્ક યુ સ્ટેપ ડાઉન હિયર ઇટ્સ રિસ્ક ઇટ્સ રિસ્ક એટલે પાછળના અનુભવ ઉપરથી હું મ્યુચ્યુઅલ ફંડ તરફ વળ્યો અને મેં સરસ મજાનું પ્લાનિંગ કર્યું છે હવે આ તો જસ્ટ પ્રશ્ન પૂછવા ખાતર પૂછ્યો આઈ એમ કોન્ફિડન્ટ કે તમે જેમ કહેશો એમ એવું જ મળશે સારો કોર્પસ બનશે જ્યારે 55-60 વર્ષની ઉંમરે બહુ સરસ કમ્ફર્ટેબલ થઈ જશું પણ આવ્યા છીએ એટલે તમે નિષ્ણાત તરીકે તમારી પાસે એક માર્ગદર્શન લેવું હતું કે કન્ટિન્યુ જ કરવું જોઈએ ને એબ્સોલ્યુટલી પ્લીઝ ડોન્ટ સ્ટોપ ઇટ કન્ટિન્યુ ઇટ 2-2.5 વર્ષ થયા છે હજી 10 વર્ષ ખેંચી નાખો ટિલ બી અ ગ્રેટ કોર્પસ જસ્ટ મેક શ્યોર કે ઓવર સ્ક્રિપ્ટમાં ઇન્વેસ્ટ નથી થતું બહુ બધી સ્ક્રિપ્ટ નથી લઈ રહ્યા સો થેન્ક યુ ફોર જોઈનિંગ અસ ઓન ગેટ રિચ વિથ આશકા થેન્ક યુ સો મચ થેન્ક યુ વેરી મચ દર્શકો માટે આજના એપિસોડથી એ કે ઇફ યુ આર જસ્ટ ઇન્ટરેસ્ટેડ ખાલી તમારા મનમાં ફક્ત આટલી ભાવના આવે કે મારે મારા ફાઇનાન્શિયલ પોર્ટફોલિયોને ચેન્જ કરવો છે તો આઈ થિંક દેટ્સ યોર ફર્સ્ટ ડે ટુ સ્ટાર્ટ એન્ડ ચેન્જ યોર ગેમ સો થેન્ક યુ ફોર વોચિંગ CNBC બજાર એન્ડ ગેટ રિચ વિથ આશકા